नमस्कार प्रिय दर्शक मित्रों, आपनु हार्दिक स्वागत पोस्कार गुजराती न्यूज चैनल ने सब्सक्राइब शेयर अने लाइक करो। सूरत 100 वार रक्तदान करनार मनसुख कसोदरिया नी वधु एक मुहिम विश्व चकली दिने चकली बचावो अभियान। सूरत शहर मान चकली बचावो नी मुहिम विश्व चकली दिन 20 मार्चे उजवाय छे, त्यारे मूल सौराष्ट्र मान पालीताणा तालुका ना नाना एवा खोखरिया गाम ना मनसुख भाई कसोदरिया कईक ने कईक नवीनतम करता रहे छे। 100 वार रक्तदान करनार प्रकृति प्रेमी मनसुख कसोदरिया ग्रीन आर्मी संस्था द्वारा शहर ना मुख्य मार्गो उपर पीपड़ा वडला जेवा उपकारक वृक्षों उछेर करी पर्यावरण जीवदया स्वच्छता अभियान रक्तदान गरीब परिवारों ने राशन किट जेवी असंख्य प्रवृत्ति मान अग्रेसर रहता आव्या छे मनसुख भाई कसोदरियाए। सूरत शहर मान आजे 20 मार्च विश्व चकली दिन नी मुहिम माटे पक्षी सृष्टि माटे चकी माला अने पक्षी माटे चणनी 20 घर नी छत उपर मूको नो हृदयस्पर्शी संदेश आप्यो। लाखो नी संख्या चकी माटे माला अने चण माटे पक्षी 20 वितरण करी चकली बचावो नून महा अभियान शुरू कर्युं छे। आजे सूरत शहर ना जाहेर स्थलों उपर प्रकृति प्रेमीओने चकी माला अने चण माटे 20 अर्पण करवा माटे पक्षी सृष्टि प्रत्ये आपणी फरज शुं तेवा वधक सवाल साथे हृदयस्पर्शी कार्यक्रम कर्यो, अनोखी रीते परमार्थ तरफ लोक जागृति उभी करी हती। दरेक जीवात्मा ना कल्याण नी कामनो करतो सुंदर संदेश आप्यो हतो। रिपोर्ट नटवलाल जे भातिया। नमस्कार प्रिय दर्शक मित्रों, आपनु हार्दिक स्वागत पोस्कार गुजराती न्यूज चैनल ने सब्सक्राइब शेर अने लाइक करो। सूरत 100 वार रक्तदान करनार मनसुख कसोदरिया नी वधु एक मुहिम विश्व चकली दिने चकली बचावो अभियान। सूरत शहर मान चकली बचावो नी मुहिम विश्व चकली दिन 20 मार्चे उजवाय छे, त्यारे मूल सौराष्ट्र मान पालीताणा तालुका ना नाना एवा खोखरिया गाम ना मनसुख भाई कसोदरिया कईक ने कईक नवीनतम करता रहे छे। 100 वार रक्तदान करनार प्रकृति प्रेमी मनसुख कसोदरिया ग्रीन आर्मी संस्था द्वारा शहर ना मुख्य मार्गो उपर पीपड़ा वडला जेवा उपकारक वृक्षों उछेर करी पर्यावरण जीवदया स्वच्छता अभियान रक्तदान गरीब परिवारों ने राशन किट जेवी असंख्य प्रवृत्ति मान अग्रेसर रहता आव्या छे मनसुख भाई મિત્રો, જય ભારત સર, જણાવવાનું કે અમારું ગ્રુપ ગ્રીન આર્મી વૃક્ષ ઉછેર અભિયાન સુરત દ્વારા પર્યાવરણની જાળવણી નિમિત્તે વૃક્ષ ઉછેર તથા વૃક્ષની જાળવણી તથા વૃક્ષને વાવવાનું કામ કરીએ છીએ। તેની સાથે એક નવતર પ્રયાસ અમે યોજ્યો છે, ચકલી ઉછેર અભિયાન, જેમાં કાલે 20 માર્ચના રોજ વિશ્વ ચકલી દિવસ મનાવવામાં આવે છે। તો તેને ધ્યાનમાં લઈને અમે કાલે સવારે કિરણ ચોક ત્રિકોણ સર્કલ પાસે પક્ષીઓના માળા, પક્ષીઓના ઘર, ચણ માટેના કુંડા, પાણી માટેના કુંડા, દાના પાણી તેમજ પક્ષીઓના માળાને વિતરણ કરવામાં આવ્યું છે। હવે ઉનાળાના વધતા જતા તાપમાનને ધ્યાનમાં લઈને અગર જો એ આપણ તાપમાનથી આપણને મુશ્કેલી થતી હોય તો પક્ષીઓનું વિચારીને પણ અમે આ નવતર પ્રયાસ યોજ્યો છે। તો તેને ધ્યાનમાં લઈને આ વિતરણ કરવામાં આવ્યું છે। તો ગ્રીન આર્મી ગ્રુપના સભ્ય તરીકે હું તમામ ગ્રીન આર્મી ગ્રુપના સભ્યોને વિનંતી કરું છું કે તેઓ કાલે સમયસર કિરણ ચોક પર ઉપસ્થિત રહે। અસ્તુ। નમસ્કાર પ્રિય દર્શક મિત્રો, આપનું હાર્દિક સ્વાગત પોસ્કાર ગુજરાતી ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ શેર અને લાઇક કરો। દામનગર સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી ભૂરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ તરફથી અયોધ્યા રામ જન્મભૂમિ ક્ષેત્રમાં નિર્માણ થનાર ભવ્ય રામ મંદિર માટે રૂપિયા 1,11,111 અર્પણ કરાયા। આજે ભૂરખિયા હનુમાનજી મંદિર ખાતે રામ જન્મભૂમિ ક્ષેત્રમાં નિર્માણ થનાર રામ મંદિર નિર્માણ કાર્યમાં 1,11,111 પૈસાનો ચેક અર્પણ કરતા મેનેજિંગ ટ્રસ્ટી જીવનભાઈ હકાણી, રામ મંદિર નિધિનો સ્વીકાર કરતા અગ્રણીઓ ભારતીય કિસાન સંઘ સંયોજક દેવરાજભાઈ ઈસામલિયા, પ્રમુખ વસંતભાઈ મંડેરી, બીએસપી તાલુકા પ્રમુખ જીવાભાઈ કાકડિયા, આરએસએસના કાર્યવાહક જીતુભાઈ ડોબરિયા।
સાગરભાઈ, નિખિલભાઈ, ભીખાભાઈ, પરવાડિયા બટુકભાઈ શિયાણી સહિતના અગ્રણીઓને શ્રી ભુરખિયા ચેરિટેબલ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી જીવનભાઈ હકાણી દ્વારા ભગવાન શ્રી રામ મંદિર માટે નિધિ અર્પણ. નમસ્કાર પ્રિય દર્શક મિત્રો, આપનું હાર્દિક સ્વાગત. પોસ્કાર ગુજરાતી ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ, શેર અને લાઇક કરો. દામનગર શહેરમાં ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગનું રસીકરણ અભિયાન વેગમાન. જિલ્લા આરોગ્ય અધિકારી ડો જયેશ પટેલ અને તાલુકા બ્લોક હેલ્થ ઓફિસર આર મકવાણાના માર્ગદર્શન હેઠળ ઝરખિયા પીએસીના મેડિકલ ઓફિસર ડો શીતલબેન રાઠોડ અને આરોગ્ય સ્ટાફ દ્વારા શહેરના ઘનશ્યામનગર, સીતારામનગર સહિતના આંગણવાડી કેન્દ્રો ઉપરથી COVID-19 રસીકરણનો પ્રારંભ. પાત્રતા ધરાવતા વડીલોના આવતા ભવિષ્યનું આરોગ્ય સુનિશ્ચિત કરતા દેશના સૌથી મોટા કેમ્પેઇન અંગે વહીવટીતંત્રની બેનમૂન કામગીરી. રસીકરણ અભિયાનને વેગવંતુ બનાવવા મદદનીશ કલેક્ટર ઉત્સવ ગૌતમ અને વહીવટીતંત્રનો અનુરોધ. કોઈ ડર કે ભય વગર રસીકરણ કરાવી પરિવારનું આરોગ્ય સુનિશ્ચિત કરોનો સંદેશ. રિપોર્ટ નટવલાલ જે ભાતિયા.